દિવાળી ના કપડા લઈ લ્યો ને. ભાઈ હા ભર દે, ઓલી જાન ગઈ. એ બહુ, એ બહુ, એ કિસુડી, આ જો તો ખરી, આ ઘર જો ગાંડી ના ઉતારા જેવું પડ્યું છે. આ જો, અમે કઈ ઘરખું કર દિવાળી આવે છે માથે, પણ એમાં આવી હું રાડું નાખો, હું ઠામણા ઉટકતી ઉટકતી દોઈડી. પણ આ જો તો ખરી, આ ધૂળ ને બધું આ બા, હજી દિવાળી ને આવા તો દિયો તો હું બધી કર નાખીશ. મને ખબર છે અઘુવચર થઈ ગયો છે. હવે થોડા કદી બાકી છે દિવાળી ને, તો આ લોહી પી ગયો મારું. લુગડા લેવા દિવાળી ને? તાર બાપે પૈસા દીધા ને લુગડા લઈ આવી? હમણાં એને બોનસ આવે ને પછી લઈ આવશું. ભગેડી બોલાવું છું એને. ફોન કર, ફોન કર એને, તું ફોન કર. ફોન કઈ નથી કરું, એને દોસ્તાર પાસે ઊભા આવતા જશે. એને ઘણી ઘણી એને ફોન કરી તો મારી ઉપર વળકા લાગે. જીનકા તાર બાપ ને બોલાવ તો જાય, બોલાય આવે ને. કરવાનું તો મને ખબર, દિવાળી ટાણું પણ અહીંયા પંખામાં ઉપર ચડીને તો મારાથી હાથ નથી પોતતા. મારા શાંતિ રાખ, ઓલાને બોલાવું છું, એ આપણને કરાવશે કામ. ભલે બે દી રજા રાખી દે. આય બાપા, હું હે એ કાઈ નથી. આ માથે દિવાળી આવે છે ને, આ ઘર જો ગાંડીનો ઉતારો છે જાણે. આ છે ને, આ ધૂળ કચરા કરવાના છે. તો ઈ કામ કેને કરવાનું હોય બાયુ ને? એમાં મને આવી ઝીણી ઝીણી વાત કયો, એમાં હારા લાગો તમે? પણ મારી વાત તો સાંભળ. આ જો આ પંખો જો ભરાઈ ગયો છે, હવે ધૂળ ધૂળ નકરી તો ઈ અમે ચડી હકવાના છે? હું ચડી હકું છું ખુરશી ઉપર, આ તારી બાળી ચડી હકે છે? તો તારે કરવું પડે કે અભેરાઈ થી બધું ઉતારે? તમારે ખુરશી પકડાઈ અને તારે પંખો લોહી નખાય ગાભે થી હાથ નથી પોતતા. પણ ખુરશી ઉપર ચડી તો હકવી જોઈએ ને. હવે બેડી ની રજા રાખ, રજા રાખી દે તું. આ બેડી ની હવે એવી તમે વાત કરો, મને રજા રાખી. આ 12 મહિનાનો તહેવાર અને તો કામ માં નદી હે તો કામી લેવાય. હમણાં કાળી સૌદેશ નદી રજા પડી જાય 10 દિન ની, પછી જી કરવું કરવાનું છે ઘરે બેઠા બેઠા. પછી હું કામ નું? પછી બેડી, પછી તો તહેવાર આવશે, પછી હું તહેવાર માં કરવાનું કામ? આ તો આમ જો આ ઢોર ને ખબર પડે હે કે વા ઓલા ભાંભરે હે, આય હું ભાંભરું. આ તો ભાંભરવા પડે ઈ તો. પણ ઈ તમારે કરવાનું, મને આવું ન રજા રાખો કારણ ઉને ને. અને મને કોઈ દી હું ગમિયા વેવાર ની વાત કરતો હોય ને, ન્યા આવીને બોલાવો. આવું તો ભાંભરે કીધું. કેમ નો આવે બોલાવા હે? અમારે માં કારખાના ની વાત આવતી હતી. તો કારખાના ની વાત આવતી હતી, દીકરો બોલાવવાનો આવે? જા સોલ કેને વેસવો, ઓલા ને આટલો ભાવ છે, આને સોલ નો આટલો ભાવ છે, ઈ વાત આવતી હતી. કાકે મારા હાથ પકડી પપ્પા આવો. મે મળતો તો નો પકડે કોઈ. તો તમે મને પૈસા દેતા લો તો મારે જે જોતો એની ઘર માંથી લઈ આવી. સમજી ગયા? એમાં આ સાફ કરવામાં, ગામ માં લેવા જવામાં શું એમાં કઈ નવીન છે? એ દુકાન વાળો મારો બાપ નથી થતો કઈ, સમજ્યા? એટલે પૈસા તો દેવા પડે, પૈસા દઈ તઈ વસ્તુ આવે ઘર માં. પણ હું લેવું છે ઘર માં કરિયાણું લઈ દીધું, તેલ નો ડબ્બો લઈ દીધો, ખાંડ છા ભૂકી છટણી મીઠું. અત્યારે કેટલી પ્લાસ્ટિક ની વસ્તુ ગામ માં આવી હે ને બા, કે હે ને ઓલો પાઇપ આમ ઊંચા ન થાય એનાથી બધું સાફ થઈ જાય. હે તો આપણે બે જઈને એવું બધું લઈ આવી. આનું મોઢું કારું કજિયાનું આપણે બે. હાલ તું નો આવતો, અમે બે જઈને લઈ આવશું. પૈસા લઈ હાલ. એ મારે કાઈ નથી પૈસા બગાડવા. હવે પ્લાસ્ટિક ના ડબલા ડુબલી ભેગા કરી આયે શું અઘોષણ કરવી છે? તો બે દી ની રજા મૂકો. હાલો, એવું કઈ નહીં થાય. બજી થાતો આખે કરવા મનો, અને મને આ બાબત ન શરમાવતા. પણ હું નકર ભૂલી જઈશ કે તમાર માં હો, અને તારું ભૂલી જઈશ કે માર બાઈડી હો. તો તમ જાવ નોકરી. હા તો ભૂલી જા, અમે હાવ ભૂલી ગયા. જા જા વયો જા, વયો જા. હાવ આયા તારા મોબાઈલ માં રિસેટ કરાવી દીધું હે. બસ વાત પૂરી કરો. હા જા, અને કરી નાખજો. અને ઈ પ્લાસ્ટિક ની વસ્તુ મારે ઘર માં આવે ઈ તું જાન ભાઈ. હવે અમે સમજી લેશું. મને ખબર પડી તો મજા બગડી જાય. પછી હા ઈ મારે બગડેલી છે મજા ભાઈ. હે મારા લુગડા આલે મારા પેર જે હું ઘરે બહાર રખડીશ. બીજું શું હોય? ના ના આલ્યો તમે શું પેર મારા બોલ. કામ વાળો એક છે, ખાવા વાળા ત્રણ મૈરા છે. છોકરું નવા લુગડા તો માંગે. આ સુના હે, એ અમે અમારી જિંદગી માં હું તારા દેવડો હતો ને, તે આ બા ઉભી બા ને પૂછી જો. એક સીથરું નો લઈ દેતા મને મંગળવારી ના રવિવારી ના પેરેવા ગામ ના ઉતરી ગયેલા. તે ઇને કોઈ દી નથી બોલ્યા. તે તો અમારી પરિસ્થિતિ એવી હતી એટલે. તે અત્યારે પરિસ્થિતિ હું બંગલો થઈ ગયો છે. અત્યારે 700 રૂપિયા રોજે જાઉં છું તો તમારા ડોહાને જરાક શીખવાડાય. અત્યારે ભગવાન ની દયા થી હારું છે. રો રો કરના ગામ ની જેમ તુંય, સમજ્યો? ભગવાન ની દયા છે અત્યારે ઓ, પેલા કરતા. પછી રોઈશ ને તો ભગવાન હાવ રોતા જ રાખશે. આને કઈ સમજાવ. જે આપણી પાસે હોય ને તો કોઈ દી નથી નથી નો નો કરાય. એટલે પછી હાવ નો રે ઓ, સમજાય હોય ને આપણે આપણી મહેનત ના પૈસા નો હે ને. આ તો નોકરીએ જાવ, અમારો લોહી નો પીવો. મને જો તમે જે તહેવાર આવે ને
એટલે મને એમ થાય આના કરતા તહેવાર જ ન આવતો તો સારું. મને તહેવાર આવે ને મને એની માને બેસ આખા શરીર ખંજો ઉપડે એ તમારા કઈ ના હિસાબે, કેમ કે તમારા શોખ પૂરા કરવામાં નવરી નડતા તો મારે લુગડા લેવા છે. ક્યાંથી લેવા? તો તમારી માંગવું હોય કે અમારે ઓલું લેવું છે, ફલાણું ઓલું એવું લેવું છે, એટલે હું મારું માંડી વાળું. એ ભાઈ તો ઘર માંડીને બેઠા હોય ને તો બધું જોઈ તાવડી તેરવાના માંગે, સમજી ગયો? હાલ આમ જા નોકરી એ રાખવાનો માંગે. ઘર માંડીશ ને તાવડી તેરવાના માંગશે આટલી રાત ને દી મહેનત કરસ અને બે પૈસા નો બચાવ કરશે તો એમાં કઈ તું ઉપકાર નથી કરતો બેટા. ઓ તારી ફરજ માં આવે છે દુશ્મન છો. હું જાઉં છું, મારું મોડું થઈ ગયું માનો. કકડાટીઓ હવાથી ઉઠે ત્યારથી કકડાટ જ કરતો હોય, કોઈ દી જીવને શાંતિ ન હોય. કોઈ દિવસ આપણને બાઈ હું એને ખબર છે કકડાટ થી ગોળાના પાણી ફૂકાઈ જાય આ સમજે નહીં કોઈ દી. તઈ હવે આપણે જવું, હાલ 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 મોડું થાય છે, હું આવીશ. એક લાખ તો મારી દઈશ, તારોલી મોટી ચોકલેટ ખાવી છે તને. નહીં સમજાણ, પૂરી જવું પડશે. હાલ અંદર જા, અંદર જા, તારે નથી આવવાનું. હાલ આવ, ફોન મૂકી દીધો. ગેમ જા, ફોન માં જા, જા ગેમ રમ, જા જા. અને બહાર નીકળો ને તો મારી નાખી, યાદ રાખી લેજો, મને નો ખબર પડવી જોઈએ. બહાર આવું, હાલો બા, ઈ ફરે રો, પણ મારો પગ પણ પાડશે તને. પણ મારી સારી નીકળી જાય, જીર જા તને તારો બાપ પર થઈ જાય. મારે ખરે ને તો હા, તું અહીંયા દુકાને તોફાન કરી દે જાય અહીંયા. જો આપણે ઓલી દુકાન ક્યાં હે, ઓલું કૃષ્ણા પ્લાસ્ટિક હમણાં નવી નથી થઈ, અમે એકલામાં જ જઈ ઈ દુકાન હમણાં સાથે આવતા રહે. મારે આવું હે, નથી આવું તારે. પણ ઈ બાયલી હું કામે, તું બાયલી હો આ દે, અને મોબાઈલ માં ગેમ રમ. હાલ 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 સંભળે પણ નો લઈ ગયા. હમણાં જો હું કરું, મારો પણ હમણાં ફોન કરું ને હમણાં બોલાવું. હું હે મમ્મી ની ગયા. ક્યાં ગયા? પ્લાસ્ટિક માં કૃષ્ણા, કૃષ્ણા પ્લાસ્ટિક. હા નકટી ના ભેટ ની તારી માં રહી ને એટલી ઓલી છે એની વાત પૂછ માં, અને એને સડાવે બા. મને નો લઈ ગયા. તને નથી લઈ ગયા ને? હા કઈ વાંધો નહીં, ઈ ભલે ઈ બધી વસ્તુ લેવા ગયા છે એની વસ્તુ નો બગાડ નાખી ને દુકાને જઈને જોઈ ને આબરૂ કાઢ નાખું. હાલ તું મારે આપણે જવું દુકાને. હાલ તો ખુરશી ઉપર હવે મારાથી તો ચડાતું નથી. આ સારું, આપડે એક આઠ આમ કર્યો એટલે સાફ બધું. હા જોઈ કેવું સરસ, કેવું અસલ છે. અને ઓલી જમકુડી ઘરે કાલે નતી ગઈ હું, તો આપડે ઓલા વાર માલ ભરીને રિક્ષા મોકલી દેજો, દિવાળી ની સીઝન હે ને, બાયુ નવું નવું માયગા રાખે. હો ભલે ભલે હાલો. એ હા ભીનું હોય તો આને થી આમ ઘસી તો પાણી બધું વયું જાય.
હા, ઈ મોટું વાઇપર આવશે, પછી નાનું ઈ છે, પણ મોટું પાર્કિંગ વાળું મકાન હોય ને તો આ લઈ જા. પાર્કિંગ તો અમારે નથી, હેમ છે તો નાનું અમારે ઓસરી ઉતર હે કા, તો નાનું લઈ જાઓ. આ નાનું ઈ હારું છે, ઈ હારું એ એવું આપજો, પછી એક લાંબો હામેણો આપજો. એક મારી બેન પણ હે ને, એની પાસે હે હામેણો. બેન આમ વાકું જ ન વરવું પડે. જય જો આર્યો બા, જો આર્યો હામેણો હે, જો આમ જો. હા એ આપડે નવું લીધું છે, એમાં રાખવા જોઈએ. મોટા લેવાય થોડા. મને નથી ગમતું આ તમારા હિસાબે. દિવાળી હું સુધાર નાખી લે લે લઈને આવવાનું કેતો તો ને. જો જો આને લવાઈ શાંતિ રાખો, મારે બીજાય ઘરાક આવતો હોય એવું હોય તો તમે બહાર જાઓ. વાતમાં તમારે અહીં ન હોય. આવું નથી લેવું એમ કહું છું, નથી ખબર પડતી તમને, બધા સાંભળે છે. લેવું છે ભલે બધાય સાંભળે તો હું છે. વસ્તુ જોઈએ ઈ જોઈએ. ઓ ભાઈ એમાં માથાકૂટ નઈ કરવાની. તમે તમારી ડોરીને મોઢે ચડાવો છો. હા ભલે 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 ચડાવો ભલે. એમને બેન ઓલા ફાન ભૂકીને ડબ્બા આપો. ઓલા મોટા આપો ને જરાક ડબ્બા. હા બસ હા ઈ આ બરાબર છે. મારા બાપા વખત ને એ પહેરેલો ઇસ્ટીલન તીન ના ડબ્બા ઈ વાપરો ને. ઈ બધા ભંગારમાં દઈ દેવાના છે કહું છું. ભંગાર તો તમે હો, તમને કે મને નાખી દે આવે એટલે મૂકી દેને. મારા બાપ અત્યારે બળક મૂકી દે, કામ નથી જેમ કઈ મૂકી દે. અને આલો ગપ્પી ના લો ના, હજુ ઘણી વાર છે, શાંતિ રાખ. આવડા બપોરે ખાવા દેવાના તમને અહીંયા. સુધારો લાવવો જોઈએ ઘરમાં, ખબર નથી પડતી મહેમાન આવે ને તો આમાં પાણી દેવાનું આમ કરીને, પછી ચા ના કપ હોય તો ઈ બે રાખીને દેવાના, કેવું સારું લાગે. આવી છે ને કે દુની તમે સુધરીને જોડ થઈ ગયા હો. હવે સુધરવાની ક્યાં વાત છે, આ જરૂરિયાતની વસ્તુ છે બધી. પાણી દીધું એ તો ઠંડુ દીધું તો વટ પડવો જોઈએ. તમે નહી સુધરો, રૂમાલ માં રોટલા વીટશો આખી જિંદગી. કાઢી દો બેન, કાઢી દો. હા જો આપડે લેવાના બધું દે. હા
મોટા મોટા છે તમારાથી તો મમ્મી મને પાણી બોરી ને પછી આમ કરી નીચવી નાખવાનું નીચોવાનું છે જોતો ખરી તમે ખીજાવ તો અમારું લેવું હું એમ કઉ છું મને તો બેન તમે કઈક કયો ને તમે કઈક કયો ને નથી વેચવાનો ભાઈ લાવો રાખી દેવાનો આ બેન ને રાખો અને લઈ જાઓ અહીંયા હુકમ લઈને આવ્યા તમે બે ઘરે જઈને હુકમ મરવું જોઈએ એમ કહું છું પોતે આવ્યો તે નહીં લેતો આવ્યો ઘરે ન મૂકીને ભાઈ ખબર છે કે આ માથા ઘૂંટું પડી કુસે અને મેં તમને નાટ પાડી દીધી નથી ક્યાંય જવાનું છતાં હાવો હાલતી નથી જો હોરમાં અને ફોન કર્યો પપ્પા ઘરે આવો બા અને મમ્મી ક્યાં ગયા હે આવો શું કામ ખર્ચા કરો છો તમે દુકાન માં અને આ હિસાબ બધો સમજી લેજો તમે ભાઈ જાવ ને તમે તમારી બહી ને મોઢે ચડાવી છે કેટલા થયા બેન ને લાવો હિસાબ તો કરવા દો એમ કેમ કહું હું તમને હિસાબ કરો તમે અમારા ખેર જેમ દાંત કાઢી રાખો છો કારણ એને તો આવું કરો તો કમે દાંત જ કાઢે ને આ ભાઈ પણ બૈરાને મોકરા મૂકી દે આવી રીતના નો પાછળ પાછળ બધે મોકરા મૂકી દે તમારો હમણાં કવ્યા કેટલું આયા આટલું તો તોય ધરાર ધરાર લીધું તમને ખબર પડે છે હું મજૂર માણસ છું બીજામાં નોકરી કરું છું સારું વર્ષે એક વાર તો લેવાનું જોઈ ને એક વાર લે મહિનાનો પગાર વઈ જાય ના પાડી તી મે બેન તમને નો ખબર હોય અમે ગામડામાં રહીશી આવા પોતા ગામડામાં શોભે આવા શોભે પોતા તો બાયુ ને શોખ હોય તો લઈ અમારે બેન ઘરે ત્રણ કલર ની લાદી છે ત્રણ કલર છે લાદીમાં એમાં પોતું શોભે તમે વિચાર કરો હે સિટી ની બાયડી ગોઈતી ને એમાં મારે આ હેરાન ગતિ થઈ પડી છે તો ભાઈ હું કરશો તમારે હવે કઈ ન થાય લઈ જ જાવ હું તો કો જેને હક્કણ કર્યું ને ઈ મરી નથી જાતો બોલો ધમલો રહ્યો ને ધમલો એક વાળો એને હક્કણ કરાવ્યું મારું છોકરી બહુ સારી છે આમ છે તેમ છે આ તો પૈણી લીવો ને પછી ખબર પડી 2200 રૂપિયા થયા ઓહો લાવો સાતિંગ બરતરા થવા મેની એસિડિટી જેવું થઈ ગયું કાઈ ખોડકો વ્યાજ બી રાખો મે બધા એમાં ડિસ્કાઉન્ટ કરીને જ આપ્યા ભાઈ તમને કેટલું ડિસ્કાઉન્ટ આપ્યું તમે આમાં હે 5% કાઈ વાંધો નહીં 2000 રાખો ના ના એમ નો હાલે મને ન મળતા હોય 2200 માં 100 રૂપિયા તો મળતા હોય એમાં તમે 2000 કરી નાખો મારે શું કમાવું અને તમે મોઢા જોઈ લીધા નઈ તેણી ને ઓલી હતી મારી બા હતી મોઢા સાંઠલા વાળી અને ઓલી જાડી આવી નતી એ મારી બહુ હતી ઓલો મારો દીકરો આંગરી આવ્યો હે
એવું છે? હા, એ મારા ઘરનો નથી, આગલા ઘરનો હતો, પછી છૂટા છેડા હતા મારા ને એના બેયના. બરાબર. એટલે હવે એ બીજી વાર આવે ને તો તમારે કહી દેવાનું, ના તમારું કાંઈ વાંધો. એમ કેમ ઘરાગને ના પાડી આખું? તો હવે તમે ના ન પાડતા, તમે જો એ હવે આ દુકાનમાં દેખાડા ને એટલે હું પછી ગમે ત્યાં ફરિયાદ લખાવી દઈશ. અમે જ્યાં જ્યાં અહીંયા બધે તમ લઈ જવાનો. તો ફરી નીકળો નો તો એકલો ક્યાં તન બટકુ ફરી જાય છે ઘર. આવો આવો, પપ્પા બોલે, પપ્પા ને બોલાયલા. તો તથી મોટો થાસ ને બગડતો જાત સંસ્કાર આવા દીધા હે મે તને, એને પાછા લઈ આવ્યો. એ કેટલા ઉંકાન ટુંકા બોલ્યા. હવે અમાર બીજી વાર કી દુકાન આપણે બા હું મોઢું લઈ જાય, કેવું ખરાબ લાગે દુકાને બહાર આવો બધું. એને કે લઈને આવું જ નહીં તારે. તઈ હું તો હજી વસ્તુ ત્યાં મૂકી લા. એ વસ્તુ તો લેતા આવો પણ મરી જાય જો માર ખાઈને 12 મહિના ના તહેવારે. પેલા મારી વાત નો જવાબ દો. આથી હવારે તમારું નાક વાઢ્યું તું, મેં વાઢ્યું તું તો એની હરક પતુડી ના થઈને લેવા ગયા. હું તો કઈ બોલવા નથી, વાતો કેટલી બોલ દુકાને. બેન ઓલું પોતું બતાવો, બેન ઓલી હરી બતાવો, બેન ઓલું પાઇપ વાળો બતાવો, બેન ઓલું ટિફિન બતાવો. એવું ક્યાં કરવાની જરૂર છે? નકરો પડતી બેન ઓલું બતાવો, ફલાણું બતાવો. ભગેડી શું છે આ બધું? હે કાસેટ, આ શેની બધી આખ તમે આટલો બધો ફકરા કરો છો? જય શ્રી કૃષ્ણ. અને કઈ તો સારું છે, મને જ બરતરા છે. પણ શેની બરતરા છે તને? હું તમારા કારખાનામાં કામ કરું છું, તમે મને 400 રૂપિયા રોજ આપો છો. 2200 રૂપિયાની ઓલી પ્લાસ્ટિક ના ડબલા ડુબલિંગ એવું બધું ગુડી આવી ગયું. અમે બાઈ માણા છીએ તો અમારાથી કામ અત્યારે ઉપર ચડીને હાથ નથી પોતતા. ખવાય છે તમારાથી શાંતિથી? સાહેબ, હામેણા ને હામેણી ના ધૂ કચરા કરવાના ઓલા પાઈપ આવ્યા છે પ્લાસ્ટિક ના, આમ લાંબા લાંબા એ બધું અમે લઈ. એ મારો બાપ મરી ગયો લાકડીમાં હામેણો માંથી આમાં આમાં બધું કરતો મરી ગયો મારો બાપ. ધૂળ થઈ ગયું. હવે શાંતિ રાખ. 12 મહિના નો તહેવાર દિવાળી આવે છે અને સારી સાફ સફાઈ કરવા માટે પ્લાસ્ટિકના જે કૃષ્ણાજીએ કીધું ને એટલી વસ્તુ લેવી જ પડે. અમે પણ લીધી છે. અને મેં તો અહીંયા આપણે બાજુમાં લો નથી થયું કૃષ્ણ પ્લાસ્ટિક આ રોડ ઉપર મેઇન રોડ ઉપર હમણાં જ થયું. મેં હું અહીંયા લેવા ગઈ હતી સાહેબ. તમે સારામાં સારું કર્યું. જો મારા ઘરની વસ્તુ ત્યાંથી આવે જ છે, પણ મારા ગ્રુપના બધાય કૃષ્ણામાંથી જ લઈ આવે છે. કારણ કે સારી ગુણવત્તાવાળી વસ્તુ, ભાવ વ્યાજબી અને બધી રીતના તમને પરવડે એવું. બાર મહિના નો તહેવાર છે, તને કઈ ઘટતું હોય તો તારો શેઠ બેઠો શું કામ મૂંઝાશ? ઈ કોઈ વાત નહીં. બિલકુલ ઘરના સભ્યો પર કોઈ પણ પ્રકારનો કકડાટ તારે કરવાનો નથી. મને મનમાં હું હતું. શું હતું? કે અહીંયા પ્લાસ્ટિકની વસ્તુ લેવા ગયા હા હું, અને નહીં છેતરાણી હોય છે તો અમે વાને પૈસા જાજા લઈ લીધા છે તો મારે મહેનતના પૈસા પરસેવાના. એટલે હું રાયડું નાખતો હતો કે તમે મને ભેગો લઈ જાજો કે મને પૂછજો, બે જગ્યાએ ભાવ કટાવજો. જો એમને જે વાત કરી ને એટલે મને એમ છે કે તારા કરતાં તો વધારે બુદ્ધિ છે જ. હે સમજી લે, જરાય છેતરાણા નથી. એટલે હું રાજી થયો અને હું બધાને એ જ કહું છું.
કે જો તમારે દિવાળીની કોઈ જાતની ખરીદી કરવી હોય તો અવશ્ય કૃષ્ણા પ્લાસ્ટિક કિચન વેર માં જ ખરીદી કરજો. હેલો મિત્રો, છે માતાજી, હું છું કૃષ્ણા બેસ ઉર્ફે કિસુડી, ને દિવાળી નજીક આવે છે અને ધૂંજારાનો મસ્ત મજાનો કોન્સેપ્ટ લઈને આવ્યા છી. અમારો આ વિડિયો જો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું ભાવેશ ભગડી. જો આ વિડિયો તમને ગમે તો અમારા વિડિયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. હું મીના શર્મા. જો આપને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો.